એમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમને ગયા લેક્ચરમાં કીધું હતું એ પ્રમાણે નવા સૂત્રોની શરૂઆત કરીશું. ટૂંકા દાખલાઓ નવા સૂત્રો સાથે, પણ એ નવા સૂત્રો માટે આપણને જૂના સૂત્રો આવડવા એટલા જ જરૂરી છે. એટલે આજે આપણે જે કરવાનું છે એ નવા સૂત્રની વાત કરીશું. ધ્યાનથી સમજો, બરાબર? પણ જૂના સૂત્રના આધારે નવા સૂત્ર. ચેપ્ટર તો ખબર જ છે ને, હજી ચેપ્ટર પતિ નથી. ચેપ્ટર નંબર 2 સુરેખ સાહેબ, ચેપ્ટર બદલાતું નથી. તો આજે આપણે નવા સૂત્ર યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. એટલે જૂના સૂત્ર લખું છું, આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય ભાગ્યા વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ બીજા વર્ગમૂળ n sigma x નો વર્ગ sigma x આખા નો વર્ગ n sigma y નો વર્ગ sigma y આખા નો વર્ગ. આવું રહું સાહેબ ની જે ત્રીજું સૂત્ર n sigma uv sigma u sigma v ભાગ્યા વર્ગમૂળમાં એન સિગ્મા યુ નો વર્ગ સિગ્મા યુ આખા નો વર્ગ બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વી નો વર્ગ માઇનસ સિગ્મા વી આખા નો વર્ગ. ત્યારબાદ ત્રણ સૂત્રો આપણે ભણી ગયા છીએ. હવે ગયા લેક્ચર્સમાં પહેલા આપણે ટૂંકા દાખલાઓ ગણ્યા છે જે આ ત્રણને આધારે હતા. અમુક ટૂંકા દાખલાઓ તમને નહીં આવડ્યા હોય, તમને એવું લાગે છે આમાં તો બધા નવા નવા સૂત્રો હતા, એ જ નવા નવા સૂત્રો હવે આપણે શીખવાના છે. અને એ સૂત્ર બનાવવાની ટ્રીક હું તમને આ સૂત્ર પરથી પહેલા શીખવાડીશ કે આ સૂત્ર પરથી ઓલા સૂત્રો કેવી રીતે બને. ખરેખર તો ચોપડીમાં પહેલા કાર્લ પિયર્સને પહેલા જે સૂત્ર આપ્યું ને એ સૂત્ર આપ્યું છે જે બનાવતા શીખી રહ્યા, એના પછી આ બધા સૂત્રો બને. અને આપણે ઊંધું કરીએ છીએ, પહેલા આ બધું જોઈ લીધું, આના પરથી આપણે ઓલા સૂત્રો બનાવીશું જે એને પહેલા બનાવ્યા હતા. કમલ સરને તો ઓળખો છો ને, ઊંધા જ છે, ઊંધેરી ચાલુ કરે. આપણે ઊંધેરી ચાલુ કરી જોઈએ, સમજો. તો કેવી રીતે થાય? તો પહેલા તો આ સૂત્ર જો આવડતું હોય તો આના પરથી એક સૂત્ર આ રીતે બને. અને ઉપર લખેલું છે અંશમાં, એ અંશને ભાગ્યા એન કરો. અંશ ભાગ્યા એન કરો તો એક સૂત્ર તૈયાર. બોલો સાહેબ, એક સૂત્ર તૈયાર કેવી રીતે? આપણે એને અલગ લખી દઈએ એટલે તમને ખબર પડે. જો અહીંયા લખો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા નીચે લખીશ એન, ભાગ્યા લખીશ એન. હવે આને શું કહેવાય સાહેબ? આને કહેવાય એસ એક્સ વાય. અહીંયા એક્સ અને વાય બંને છે, આને કહેવાય એસ એક્સ વાય.
બીજું આનું નામ છે સહવિચરણ, જો ગુજરાતીમાં શબ્દ વાપરીએ સહવિચરણ, સહવિચરણને આપણે કોવેરિયન્સ ઓફ એક્સ વાય આવું પણ લખી શકીએ, સીઓવી કૌંસમાં એક્સ વાય એસ એક્સ વાય બંને વસ્તુ એક જ છે. એટલે જો આપણે આ જે સૂત્ર હતું એમાં ખાલી ઉપરના નીચે એન લખ્યું તો આપણું આ સૂત્ર તૈયાર. બીજું સૂત્ર બને નીચે વાળાનો ઉપયોગ કરીને. હવે નીચેમાં શું છે સાહેબ, જોઈ લઈએ નીચે શું છે. આના ભાગે એન લખો આટલું લો એટલે એક સૂત્ર, આના ભાગે એન લખો આટલું લો એટલે બીજું સૂત્ર. સાહેબ બંને સૂત્ર મારા તૈયાર થઈ ગયા. બીજું સૂત્ર બનાવી આવે, સમજો કેવી રીતે. નીચેના બે અલગ અલગ વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ ભાગ્યા n, ભાગ્યા કરવાનો છે n. તો આ આપણું થશે એક સૂત્ર s x. ચાલો અહીંયા ખાલી x જ છે તો s x, જેને આપણે કહીએ છીએ x નું પ્રમાણિત વિચલન. આને શું કહેવાય, x નું પ્રમાણિત વિચલન. એવી રીતે y નું પ્રમાણિત વિચલન સાહેબ વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બાર નો વર્ગ ભાગ્યા n, આને કહેવાય s y, y નું પ્રમાણિત વિચલન. તો અહીંયા s x y, અહીંયા s x અને અહીંયા s y. તો એક જ સૂત્ર સાહેબ, આ એક જ સૂત્ર છે. આ એક જ સૂત્રના આધારે આપણે ઉપરના નીચે n લખ્યું એક સૂત્ર બન્યું, આને નીચે n લખ્યું બીજું સૂત્ર બન્યું, આને નીચે n લખ્યું ત્રીજું સૂત્ર બન્યું. સિમ્પલ. હવે વિચારો આને આપણે ઉપર વાળાને શું કહીએ છીએ સાહેબ, એસ એક્સ વાય કહીએ, આ નીચે વાળાને શું કહીએ છીએ એસ એક્સ કહીએ, આને શું કહીએ છીએ સાહેબ એસ વાય કહીએ. તો આ આરનું નવું સૂત્ર તૈયાર થઈ ગયું. અહીંયા આરનું નવું સૂત્ર લખ્યું છે, આર બરાબર સૂત્ર બનાવી દઈએ, એસ એક્સ વાય ભાગ્યા એસ એક્સ ગુણ્યા એસ. તો અહીંયા આરનું એક સૂત્ર તૈયાર. એટલે તમને લોકોને આર શોધવાની વાત કરો તો આ રીતે તમે આર શોધી શકો. ચલો ફરી આરનું બીજું સૂત્ર હવે આના આધારે જ બનાવી દઈએ. સાહેબ આના આધારે કેવી રીતે, સિમ્પલ. આ જે અંશમાં લખ્યું છે ને, આ લોકો અંશમાં શું લખ્યું છે એસ એક્સ વાય, આ એસ એક્સ વાય એટલે સાહેબ એસ એક્સ વાય એટલે અચ્છા અમુક લોકો છોકરાઓ કે સાહેબ ના મારે એસ એક્સ વાય નહીં, મારે તો કોવેરિયન્સ ઓફ એક્સ વાય લખવું છે, સહવિચરણ કો એક્સ વાય, તો ચાલશે. આ એસ એક્સ વાય ની જગ્યાએ ના સાહેબ આપણે આ નહીં લખવું, આપણે આ લખીએ બંને સરખું જ છે, કોઈ જ તફાવત નથી, બિલકુલ સરખો. એટલે કોવેરિયન્સ ઓફ એક્સ વાય ભાગ્યા એસ એક્સ, સિમ્પલ આર બરાબર. આ કોવેરિયન્સ ઓફ એક્સ વાય એસ એક્સ વાય સહવિચરણ જે કોઈ એનું સૂત્ર આ છે. તો આ આની જગ્યાએ હું આ સૂત્ર મૂકી દો જે એનું છે, જોઈએ ને ધ્યાનથી સમજો. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા n. આ સૂત્ર કોનું છે, ખાલી આટલા આ બે ને આપણે કશું કરવાનું નથી, બધું બદલવાનું નહીં, બધું બદલશો તો આનું આઈ ઉભું રહી જશે. એટલે આ બે એમને એમ જ મૂકી દીધું, એસ એક્સ અને એસ વાય જેમ છે એમને, એમાં કોઈ ફેરફાર કરતા નથી. સાહેબ બીજું સૂત્ર તૈયાર, કોનું બીજું, આરનું સહસંબંધ આંક શોધવા માટે પહેલું સૂત્ર આ,
જે કાલ પિયર્સને આપી હતી, આના પરથી બધા સૂત્રો બન્યા. ના આપણે બીજા બધા પરથી આ સૂત્રો બનાવી મજા લેવા. ત્રીજું સૂત્ર સાહેબ, આનો ઉપયોગ કરી લીધો આખે આખો તો આને ખોટું લાગી જાય, તો આનો ઉપયોગ કરી લઈએ આપણે. તો આનો ઉપયોગ કરવા માટે શીખવાડજો પહેલા, સમજો. હવે તો શાંતિથી આર લખી નાખીએ, આર બરાબર આ નીચે જે છે ને નીચે એમનું એમ લખો. આ બધું યાદ રાખવા માટેની ટ્રીક છે, આવું જ હોય આમ જ થાય તેમ જ એમ નહીં, જે લોજિક બતાવી છે એ જ હશે, પણ યાદ સરળતાથી રહે એ પણ. બાકી તો કે મારતો માર્ક મળે એટલે શું કરવાનું, તો ભોખી નાખ સૂત્ર, દાખલામાં પૂછાય લખી નાખજે, માર્ક્સ મળી જશે. આમ કેવી રીતે આવ્યું ને એના માટે સમજીએ. એન એસ એક્સ અને એસ વાય આ તો ફિક્સ થઈ ગયું. હવે ઉપર જે રીતે આનો ઉપયોગ કર્યો તો ઉપર આનો ઉપયોગ કરીએ, કેવી રીતે કરીએ છીએ જોજો ધ્યાનથી મેં સમજવાની કોશિશ કરો. આને નીચે એન લખી, અહીં તો અહીંયા એકલો એકલો જ હતો, અહીં તો બધું છે તો બધા નીચે લખવું પડશે. અહીંયા એન લખી ભાગાકાર તો શું થાય સાહેબ, એન એન ગયા વધ્યું શું, સિગ્મા એક્સ વાય. અહીંયા લખાય સિગ્મા એક્સ વાય માઇનસ, તો માઇનસ. હવે કાયદો એમ કહે છે જો અહીંયા એન થી ભાગાકાર કરો તો અહીંયા પણ એન થી ભાગાકાર, અહીંયા એક એન હોય તો અહીંયા બી એક જ એન હોવું જોઈએ, બે ના ચાલે. પણ પછી થોડું વિચારો, ધારો કે હું આને સોલ્વ કરું, સિગ્મા એક્સ ભાગ્યા એન, યાદ કરજો સિગ્મા એક્સ ભાગ્યા એન કોને કહેવાય, એનો જે જવાબ આવે એને શું કહેવાય. હા હમણાં તો શીખ્યા એક્સ બાર, સિગ્મા એક્સ ભાગ્યા એન એટલે એક્સ બાર, સિગ્મા વાય ભાગ્યા એન એટલે વાય બાર. તો આ સિગ્મા એક્સ ભાગ્યા એન શું લખાય, એક્સ બાર. તો સાહેબ આની નીચે નથી તો શું કરતું, સિગ્મા વાય મૂકી દો. આ સૂત્ર બધું ખોટું નથી, તમારો જવાબ આવે આવે ને આવે જ, પણ આપણે આવું સૂત્ર છે ને એ લોકો કે સારું આને એક્સ બાર ને આને સિગ્મા વાય અમારા ઘર નહીં આવે, એટલે એમણે પાછું નવું સૂત્ર બનાવ્યું. એમણે શું કીધું, ના બંને બાર હોવા જોઈએ, તો કઈ વાંધો નહીં, જો તો ફરી આને બાર કરો તો ફરી ભાગે એન કરવું પડે કે નહીં, તો સિગ્મા વાય ભાગે એન કરવું પડે. હવે અહીંયા એક એન ને અહીંયા બે બે એન ચાલે ના ચાલે, તો એમણે શું કીધું ખબર છે, ગુણાકાર બી એન કરો, લો એટલે ભાગે એન બી કરો ગુણ્યા એન બી કરો, જો એન એન કેન્સલ સિગ્મા વાય રહ્યો ના. પણ એ લોકોએ શું કર્યું ખબર છે, આને જવાબમાં લખ્યું સિગ્મા વાય ભાગ્યા એન, આ સિગ્મા વાય ભાગ્યા એન એનો જવાબ છે, એટલે આ સિગ્મા વાય નહીં લખવાનું, સિગ્મા વાય ભાગ્યા એન એટલે વાય બાર લખવાનું. હવે એનનું તો કશું થઈ ના શકે એટલે એન લખી નાખવાનું એમને. આ કાયદેસરની રીતે ઉપર રકમ આવી, આ તો ઇલીગલ મેથડ. હવે ઇલીગલ યાદ રાખવા માટે બહુ ટેન્શન લેવાનું નહીં, અમુક જોગ લાગે છે મેળો સાહેબ આ નીચે તો ખબર પડી ગઈ સેમ છે, પછી શું કરવાનું હોય, આ જો આ એન દેખાય છે જો ઓરિજિનલ પહેલા લખી નાખ્યું, જો આપણો ઓરિજિનલ દાખલો સૂત્ર, આ એન ઉઠાઈને પાછળ મૂકી દો, બસ આ એન એથી ઉઠાવો અને પાછળ લગાડ દો અને બંનેને બહાર કર દો, પૂરું થઈ ગયું. જો એન ઉઠાઈ પાછળ મૂકી દીધો બંનેને બહાર કરી દીધા, નીચે તો આ છે એનું એ સૂત્ર થઈ ગયા, તો ભોખવા કરવાનું જજાય. પણ હા લીગલી આવ્યું કેવી રીતે એ સમજાવ્યું, એ ઓલા છોકરાઓ માટે જે આપણા બધાને ખબર છે કહેવાની જરૂર નહીં, પણ હા જે છોકરાઓ ખાલી ગોકવા માટે સમજવાનું નથી ચાલશે, ફટાફટ થઈ બધા સૂત્ર જોરદાર જબરદસ્ત. એટલા માટે આ ત્રણ સૂત્રોનો ઉપયોગ નાના નાના દાખલાઓમાં થઈ શકે. હવે સૂત્ર આવડ્યા પછી તો બધા રાજા, કોઈ ટેન્શન જ નહીં, બધા દાખલા સારી રીતે ગણી શકાય નાના નાના. હવે તમે કહેશો સાહેબ અમુક નાના દાખલા તમે ગણાયા હતા એમાં તો આ ત્રણમાંથી કોઈ સૂત્ર વાપરતા હતા, હવે તમે કહો આ સૂત્ર નાના દાખલાઓ માટે ખબર કેવી રીતે પડે કે આ સૂત્ર વાપરવાના કે આ સૂત્ર વાપરવાના. હવે ધ્યાનથી સમજો કે દાખલો જોઈને ખબર ક્યાંથી પડે કે આ એક બે ત્રણ ચાર પાંચ છ, આ છ માંથી કોઈ સૂત્ર વાપરીએ
કે આ ચોંટવાનોમાંથી કોઈ સૂત્ર વાપરી કે બધું નક્કી કરીએ. તો સમજો બહુ ધ્યાનથી, આને શું કહેવાય? પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન x નું, તો x નું પ્રમાણિત વિચલન. આ સહ વિચરણ, સહ એટલે ભેગા, જો x અને y ભેગા છે તો સહ, આ એકલો x છે તો x નું વિચલન પ્રમાણિત વિચલન, આ y એકલો છે તો y નું પ્રમાણિત વિચલન. આ તો 11 માં ભણ્યા. બીજું એ હોય, ધારો કે અહીંયા sx ના હોય, sx નો વર્ગ આપ્યો હોય, sy નો વર્ગ આપ્યો હોય, ધારો કે તમને આવું આપેલું હોય, તો આ બંને પ્રમાણિત વિચલન નથી, વિચરણ છે. આ બંને વિચરણ છે. અને વિચલન ઉપરથી પ્રમાણિત વિચલન શોધવું હોય તો વર્ગમૂળ કરવું પડે. આનું વર્ગમૂળ કરો તો x નું પ્રમાણિત વિચલન મળે, આનું વર્ગમૂળ કરો એટલે y નું પ્રમાણિત વિચલન મળે. તો વિચલન આપ્યું તો પ્રમાણિત વિચલન શોધી શકાય છે ને. વર્ગમૂળ, આ વર્ગમૂળ હટાવી દો તો વિચલન થઈ જાય, વર્ગમૂળ રાખો તો પ્રમાણિત વિચલન રહે. આ વસ્તુ 11 માં થઈ ગયેલી, એમાં કશું નવું છે. સારું, તો કહેવાનો મતલબ છે કે કોઈ પણ ટૂંકો દાખલો વાંચો, આ મોટા દાખલા તો આવે જ નહીં. આ વસ્તુ મોટામાં તો 3 સિવાય કશું નહીં થાય. અને આમાં બી જો લક સારા છે તો બધામાં જ વાપર. અને એક સ્પીયરમેનનો તો આમાં કોળતા. તો સમજો ધ્યાનથી કે ક્યારે પણ તમને ખબર કેવી રીતે પડે આ 6 માંથી કોઈ સૂત્રો આવશે? સહસંબંધ અંકને તો 3 જ સૂત્રો હશે, પણ એની અંદરની અમુક વસ્તુ શોધવા માટે આનો ઉપયોગ થાય છે. તો દાખલાની અંદર પ્રમાણિત વિચલન, x નું પ્રમાણિત વિચલન, y નું પ્રમાણિત વિચલન, સહ વિચરણ, આવું કોઈ પણ કંઈક આપ્યું હોય ને, અથવા વિચરણ કોઈની પણ એકાદીની માહિતી આપે, એક પણ વસ્તુ આપી હોય ને, એટલે સમજવાનું આ 6 માંથી જ સૂત્ર હશે, આ 3 માંથી ના હોય. કારણ કે સહ વિચરણ બધું અહીંયા જ હોય અને આમાંથી એક ના હોય માહિતીમાં, એટલે સમજી લેવાનું કે આ 3 માંથી જ સૂત્ર વપરાય. નહીં તો તમને ખબર નહીં પડે દાખલા જોઈને કે ક્યારે કયું સૂત્ર વાપરવું. ચલો, મને એટલો વિશ્વાસ છે કે તમે બધા હોશિયાર થઈ ગયા. સૂત્ર તો કડકડાટ મોઢે, આ એક આવડે એટલે બીજા 4 આવડે. કેવી રીતે? સાહેબ, ઉપરનું એક, બીજું, ત્રીજું, આ બધું ભેગું કરે એટલે 4. અને આ એક આવડી ગયું એટલે એના પછી આનું ખાલી મૂકી દો, બીજું એમનું એમ તો 5માં. પછી આ નીચે સેમ, ઉપર આ ઉઠાઈને પાછળ મૂકી દો, એક્સપાયર વેબાર લગાવો એટલે 30. એક જ દાખલો, એક જ ગોળીબાર જ કરવાનો ધમાધમ. હવે તમને લોકોને હું ધ્યાન રાખજો, સમજો, હું દાખલા ગણાવવા જઈ રહ્યો છું અને જ્યારે દાખલા ગણીશ એ આને લગતા ગણીશ. અને આજના દિવસ પછી, આજના લેક્ચર પછી તમારી ચોપડીના બધે બધા દાખલા ટૂંકા તમે ગણી શકો છો. તો શરૂ કરું છું, ધ્યાનથી સમજો દાખલાઓ માટે, અને તમારી ચોપડીમાંથી હું જોઈ રહ્યો છું જેથી તમને લોકોને ચોપડીના દાખલા કરાવું ને ફટાફટ બધું થાય. તમારી ચોપડીમાં પાના નંબર 80 ઉપર ઉદાહરણ નંબર 14 આપેલું છે, એ દાખલો હું લેવા જઈ રહ્યો છું. એની અંદર 1, 2, 3 અને 4 દાખલા આપે, એમાંથી ત્રીજો દાખલો તમને આવડે. હું વાત કરું છું તમને દાખલા નંબર 1ની, એટલે ઉદાહરણ 14માં પહેલો દાખલો જે આપ્યો છે એના માટે હું આ રફ કરી દઉં, આની આપણને હવે જરૂર નથી. ઉદાહરણ નંબર 14, દાખલા નંબર 1,
એમાં લખ્યું છે એન બરાબર 20. પછી એ લોકોએ આપ્યું છે સીઓવી એક્સ વાય માઇનસ 50. પછી એ લોકોએ આપ્યું છે અંદર એસ એક્સ બરાબર 15. એસ એક્સ બરાબર 15. બીજું આપ્યું છે એસ વાય બરાબર 8. બસ સાહેબ આટલું આપેલું છે. અને તમને એમ કે છે સહસંબંધાંક આર ની કિંમત શોધો. આ આર શોધો એમ તો ત્રણ માંથી સાહેબ કયું સૂત્ર વાપરવું જોઈને જ ખબર પડે સાહેબ. કો ઓ વાળું તો એક જ છે, બીજું તો જે જ ક્યાં એક એમાં કો દેખાય છે. પહેલું સૂત્ર વાપરવાનું, મારી લખી નાખો પહેલા તો સૂત્ર, કાયદેસર સૂત્ર લખવાનું. કોવેરિયન્સ ઓફ એક્સ વાય એસ એક્સ એસ વાય, પહેલા તો સૂત્ર લખો. હવે આ સૂત્રમાં જેની જેની જરૂર છે બધી કિંમતો મૂકતા જાઓ. તો જુઓ સાહેબ માઇનસ 50 લખો અહીંયા, માઇનસ 50 એસ એક્સ સાહેબ 15 લખો 15, એસ વાય 8 તો 8. એટલે કેલ્ક્યુલેટરની અંદર તમે 50 ભાગ્યા 15 ભાગ્યા 8 કરશો એટલે તમારો જવાબ આવશે 0.41 સડસઠ, માઇનસ 0.41 સડસઠ. અને તમારો જવાબ અંદાજે 0.42. દાખલો પતી ગયો બે માર્ક તમારા ખાતામાં. સિમ્પલ, તમને આવા દાખલા ક્યારે આવડે? આ સૂત્ર આવડે એટલે આવડી જાય, અને સૂત્ર ઇઝીલી આવડે ઓલા ત્રણ આવડે એટલે. આખી ચોપડી બધા સૂત્ર તમને તૈયાર થઈ, કોઈ જ ટેન્શન થવાનું નથી. આગળ જોઈએ બીજો દાખલો. આ જ ઉદાહરણ 14માં બીજો આપેલો. સાહેબ બીજામાં શું આપ્યું છે? તો લખું છું શું આપ્યું છે. પાંચમું એન બરાબર 10, ફરીથી 10 ગમી ગયું એન 10. સિગ્મા એક્સ માઇનસ એક્સ વાય વાય માઇનસ વાય બાર 60. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર 60. પછી એ લોકો એવું લખ્યું છે એક્સ નું વિચરણ. એ લોકોએ શું લખ્યું છે? એક્સ નું વિચરણ એટલે આ વિચરણની વાત છે. એક્સ નું વિચરણ એટલે એસ એક્સ નો વર્ગ આપેલો છે, ખાસ ધ્યાનથી સમજો. એસ એક્સ નો વર્ગ અને પછી લખ્યું છે વાય નું વિચરણ એટલે એસ વાય નો વર્ગ. આ બંને કિંમતો આપણને આપેલી છે 25 અને 36. આ 25 છે, આ 36 છે, બસ આના સિવાય કશું આપેલું નથી. અને તમને કીધું છે આર ની કિંમત શોધો, આર ની કિંમત શોધો. તો એન બરાબર 10 છે, સિગ્મા એક્સ માઇનસ એક્સ વાય માઇનસ વાય બાર આપેલું છે 60. હવે તમે વિચારશો આમાં આનું કયું વાપરી, એસ એક્સ ને એસ વાય તો છે કે નહીં, એનું વિચારણ છે તો કઈ વાંધો નહીં, આપણે એનું વર્ગમૂળ શોધી કાઢીએ. તો આનું વર્ગમૂળ કરો એટલે આપણને મળી જાય એસ એક્સ, આનું વર્ગમૂળ કરો એટલે એસ વાય. હવે વર્ગમૂળ કરો એટલે આનું વર્ગમૂળ તો કરવાનું જ, આનું વર્ગમૂળ 5, આનું વર્ગમૂળ 6. સાહેબ એસ એક્સ મળી ગયો, એસ વાય મળી ગયો, સિગ્મા એક્સ માઇનસ એક્સ વાય માઇનસ વાય બાર 60. તો હવે આ બધાનો ઉપયોગ થાય, આ બીજું ટેન્શન જ નથી. આ જ સૂત્રની અંદર ડાયરેક્ટ કિંમત મૂકી દે, સૂત્ર લખાઈ ગયું સમજી લો. ફરીથી હું આવી રીતે લખતો નથી, તમને કહી દીધું કે આ રીતે લખવું જોઈએ. તો આની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ વાય વાય માઇનસ વાય બાર સાહેબ એ છે 60. લખો 60 ભાગ્યા એન, સાહેબ એન બરાબર 10 છે, લખો 10. એસ એક્સ અને એસ વાય, સાહેબ એસ એક્સ ની કિંમત છે 5, એસ વાય ની કિંમત છે 6. છેદ ઉડાડીએ સાહેબ, 0 0 ગયા, 6 1 6, 1 ભાગ્યા 5 એટલે 5 2 10 0.2 જવાબ. એટલે આર બરાબર 0.2 એ થઈ ગયો તમારો જવાબ. તમને આર ની કિંમત મળી એ બે માર્ક તમારા ખાતા, એટલે કોઈ ટેન્શન જેવું છે એકદમ સિમ્પલ. જો આ સૂત્ર આવડે તો દાખલા બધા સરળતાથી ગણી શકાય. કોઈ
કોઈ પણ ટેન્શન વગર. છોકરાઓ હવે એક વાત સમજી લેજો મારી, કે હું તમને એવું કહી શકું છું કે મારા ભણાવવાના નાના દાખલાઓના સૂત્રો થઈ ગયા એટલે બધા જ નાના દાખલા તમે સરળતાથી કરી શકો છો. આગળ બીજા પ્રકારના નાના જે હતા, જે આના આધારે હતા, ઓલા મોટા દાખલાના આધારે, મોટા સૂત્રોના આધારે, એ પણ થઈ ગયા. હવે અડધા દાખલા તમારી ચોપડીનું, તમારું હોમવર્ક શું છે ખબર છે, તમારી ચોપડીમાંથી જેટલા પણ નાના દાખલા હતા, આને લગતા હોય, ઓલાને લગતા હોય, બધા સ્વાધ્યાયમાંથી, પહેલા સ્વાધ્યાય, બીજું સ્વાધ્યાય, ત્રીજું સ્વાધ્યાય, જેમાં જે એ જેટલું આપે, એક બે પોઈન્ટ એક, બે પોઈન્ટ બે, બે જેટલામાં, બધું જ તમારે જાતે ગણવાનું. ના આવડે એ મને ડિફિકલ્ટી. હવે તમારું કામ શું છે ખરેખર સમજો, ધ્યાનથી આપણે શું બાકી રહ્યું આ ચેપ્ટરમાં, બસ હવે એક જ લેક્ચર વધુ વધુ બાકી, જેની અંદર એકદમ ટ્વિસ્ટ દાખલા, એકદમ અઘરા દાખલાઓ, જુદા જ પ્રકારના, સર કંઈક ના કંઈક ભૂલ થઈ જાય એવા દાખલાઓ ગણવાના બાકી રહ્યા, બાકી આપણું ચેપ્ટર પૂરું સમજો. એ તો ટ્વિસ્ટ કેવા હોય, આમ બહુ અઘરું પેપર કાઢવું હોય ત્યારે એ વસ્તુ નાખી દેવા. એટલે હવે આપણે છેલ્લું લેક્ચર જ્યારે લઈશું ત્યારે એવા પ્રકારના દાખલાઓ કરીશું, બાકી બધી થિયરીને આ તે બધું તૈયાર કરીને લખીને. હા ભાઈ મળીએ છે બીજા લેક્ચરમાં ટિપિકલ દાખલા, અઘરા દાખલાઓ સાથે.